ના સૌથી મોટા શિપ રિસાયકલિંગ મથક એવા અલંગમાં રિસાયકલિંગ ઓફ શિપ બિલ 2019ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સલામતી અને પર્યાવરણ લક્ષી શિપ રિસાયકલિંગ અંગેના હોંગકોંગ કન્વેન્શનનો સ્વીકાર IMO દ્વારા વર્ષ 2009માં કર્યા બાદ શિપ રિસાયકલિંગ કરતા તમામ દેશોના બિલનો સ્વીકાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપ્યા બાદ મંગળવારે શિપ બ્રેકરોને પત્રકાર પરિષદ યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો અને ફટાકડા ફોડી ઉજવણી કરી. એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ એવા અલંગમાં હોંગકોંગ કન્વેન્શનને અમલી બનાવી કેન્દ્રીય કેબિનેટ દ્વારા રિસાયકલિંગ ઓફ શિપ બિલ 2019ને મંજૂરી આપ્યા બાદ અલંગના શિપ બ્રેકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બિલને અમલી બનાવવા બદલ વડાપ્રધાન અને શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાનો ખાસ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રિસાયકલિંગ મથક પર સલામતી અને પર્યાવરણ લક્ષી જાળવણી ખૂબ જ જરૂરી છે, જેથી હાલ 95% જેટલા પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબ આધુનિક મશીનો અને મૂવેબલ ક્રેઇન સાથે સજ્જ થઈ ચૂક્યા છે. સલામતી અને પર્યાવરણ લક્ષી શિપ રિસાયકલિંગ અંગેના હોંગકોંગ કન્વેન્શનનો સ્વીકાર કરતા પ્લોટ પણ બની અને તૈયાર છે, જેને લઈ શિપ બ્રેકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. સૌપ્રથમ તો આ જે ઐતિહાસિક શિપિંગ બિલિંગ અહીંયા રજૂ થયું છે એના માટે થઈને સર્વપ્રથમ હું અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમારા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનો ભાવનગરના શિપ રિસાયકલિંગ પ્રત્યે એમની જે લાગણી છે એ એમને માટે થઈને હું ખૂબ જ એમનો આભાર માનું છું. આ બિલ આવતા તમામ પ્રકારની જે ઇન્ટરનેશનલ શિપના ઓનર્સને અહીંયા જે મોકલવાની અડચણો હતો તે તમામ પ્રકારની દૂર થઈ જવાથી, હોંગકોંગ કન્વેન્શનને એડોપ્ટ કરવાથી, જે ફર્સ્ટ કન્ટ્રીના જહાજો જે ઇન્ડિયામાં આવવાના બદલે ચાઇના અને બીજા કન્ટ્રીમાં જતા હતા તેઓના અહીંયા સંપૂર્ણપણે દ્વાર ખુલી જવાથી અહીંનો ઉદ્યોગ ખૂબ જ રોકેટ ગતિ આગળ વધવાની અમને જે આશા છે એ માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યાં સુધી તમે કહેવામાં આવેલ છે અડચણો હતી, જે એ અડચણો તમામ શિપિંગ મિનિસ્ટ્રી અમારી સાથે કન્ટિન્યુઅસ વાતચીતમાં ચાલુ છે. એમના એડિશનલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને મિનિસ્ટર આપના મનસુખભાઈ માંડવિયા સાહેબ, તમામ લોકોએ અમને કોઈ પણ પ્રશ્નો હોય તો તાત્કાલિક અમને રજૂઆત કરીને એનું નિરાકરણ અમલમાં લાવવા માટે થઈને અમને ખાતરી આપી છે અને જે જે પ્રશ્નો છે એમનો તાત્કાલિક અમુક નિવારણ પણ કરી રહ્યા છે. જે અલંગની એક પ્રકારની બદનામી આજ સુધી થતી હતી તે આપણા વડાપ્રધાનશ્રી તથા કેન્દ્રીય મંત્રીશ્રીના પ્રયત્નોથી હવે એક અલંગની એક અલગ પ્રકારની તસવીર દુનિયાને માલુમ પડશે. અલંગ સેફ્ટી, એન્વાયરમેન્ટ, લેબર માટે થઈને કેટલું અપગ્રેડ થયું છે, કેટલું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ સરકારે કર્યું છે અને યાર્ડનું જે અપગ્રેડેશનના કારણે થઈને સેફ્ટી અને એન્વાયરમેન્ટના જે કોઈ ઇસ્યુ છે એ દૂર થવાથી જે યુરોપિયન ઓનર્સ પોતાના જહાજ અહીંયા નહોતા મોકલતા એ પોતાના તમામ જહાજો અલંગમાં રિસાયકલિંગ માટે મોકલીને એક નવો રાહ દુનિયાને ચીંધશે. શિપ રિસાયકલિંગમાં ભારતની સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ જહાજો ભાંગવામાં આવી રહ્યા છે, પરંતુ આ બંને દેશોમાં હજુ હોંગકોંગ કન્વેન્શનનું અમલીકરણ કરવામાં આવ્યું નથી. તો જે કંપનીના જહાજો તેઓ ભાંગવા માટે મોકલે છે તેમાં તે કંપનીના લોકો પણ સલામતી અને પર્યાવરણ લક્ષી જાળવણીને પ્રાધાન્ય આપે છે, જેથી આગામી સમયમાં સૌથી વધુ લાભ અલંગને મળશે. આજ દિન સુધી અલંગમાં માત્ર કાર્ગો પેસેન્જર શિપ જ ભંગાણ માટે આવતા હતા, પરંતુ હવે વોરશિપ અને રિસર્ચ વેસલ્સ જેવા જહાજો પણ ભંગાણ માટે આવશે, જ્યારે જાપાનની જાયકા દ્વારા પણ જેટી, મૂવેબલ ક્રેન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે હાલ અલંગમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો હવે કેન્દ્રીય કેબિનેટની મંજૂરીની મહોર અલંગને મંદીના મારમાંથી મુક્તિ અપાવશે અને ફરી અલંગ માટે સ્વર્ણિમ સમય આવશે. કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર.